તો રુઝાનજી સવાલ એ છે કે નીતિ નિયમોનું ધ્યાન નથી અપાતું, તો સવાલ એ યુવક યુવતીઓ માટે થાય છે કે યુવક યુવતીઓ પણ કેટલું ધ્યાન આપતા હોય છે કે એમણે પણ પોતે કોઈ આપે કીધું કોઈ પ્રમાણની વાત છે, પ્રૂફ છે, કોઈ લખાણ છે, આ બધું આપે કીધું એક તરફી થાય છે, તો યુવક યુવતીઓ પણ પોતે કેટલું ધ્યાન આપવાની જરૂર છે કે કોઈની પણ મકાન માલિક પર ભરોસો કરી દે કારણ કે અમને રૂમ મળી ગઈ છે, એવું માની લો. વન થિંગ, નોર્મલી પીજી નો મતલબ કે બે ચાર જણા જોડે રહે. યસ બિલકુલ. અને એ પીજી બિઝનેસ જ ચાલતો હોય, તમે સમજાવજો કે નોર બિઝનેસ કઈ રીતે ચાલતો હોય કે ભાઈ ઘણા લોકો તો એવું બી કરે કે બે ચાર ઘરો લઈ લે પોતાના બી ને બીજા લઈને પછી પીજી પર ચડાવી દે, એટલે એ લોકો ભલે 4-5 હજાર ભાડો આપતો પણ પેલા પીજી એટલે વેલ્યુ એડિશન આપે, ધોબી ની સર્વિસ આપે, પેલું શું કે અમે કહ્યું નાસ્તા ની સર્વિસ આપે, અને પછી પર હેડ 3-3 હજાર લે એટલે એને 4-5 જણા રહે તો 12-1 હજાર ને ધંધો થઈ જાય. આવું ચાલ્યા કરે છે. અને જે યુવતીઓ છે, લેટ અસ, એ નોર્મલી યુવતીઓ એકલી ના જાય પીજી માટે, કોઈક નું કોઈક 2-3 જણ જોડે, એટલે ધેર ઓલવેઝ ઇન ધેટ પોઈન્ટ ઓફ વ્યૂ ધેર મેન્ટલી સેફ કે ભાઈ અમે જોડે છીએ. અને પ્રનેમને આવી રીતે જે પ્રોફેશનલ પીજી નું કામ કરતો હોય એ લોકો આર મોર ઇન્ટરેસ્ટેડ ઇન ધ મની. ઇમ્પોર્ટન્ટ ચીજ મારામાં અત્યારે ખાસ એવી કેવી છે કે જયારે ઘણી વાર, એટલે સી આ ક્યારે થાય છે સમજાવવા માંગુ છું કે લેટ અસ કે નોર્મલી આ એરિયા હોય ને, માની લો આ એરિયામાં 5,000 નું ભાડું ચાલી રહ્યું છે પર હેડ પર પીજી. હવે કોઈક વાળો કોઈક ભાઈ કહે છે કે ના ચાલ 5 ની 3 લઈશ, એટલે બીજી છોકરીઓ લલચાઈ જાય કે રવા અહીંયા તો મને 3 માં મળશે, પણ એને એવું ખબર નથી પડતી કે આ ખાસ તમને લલચાવવા અહીંયા રાખે છે તાકે એ તમારું ફિલ્મ ઉતારી શકે. હવે પેલો માણસ ફિલ્મ 2 પોઈન્ટ પર ફ્યુ થયું, એક તો એને બી પોતાનું જે પેલી મનોવૃત્તિ હવસ મનોવૃત્તિ એની સેટિસ્ફાય થઈ જાય, બીજું કે આનો બિઝનેસ કરી શકે છે કારણ કે આવી રીતે વિડીયો મૂકે એટલે આનો જે ક્લિપિંગ્સ બનતી હોય બાથરૂમમાં બને, રૂમમાં બને, છોકરીઓ ટીવી જોતા આમ લાંબુ કરે, ચંડાઓ પહેરતો, એટલે આ લોકો ને આ બધું ચાલી જાય. બરાબર. પોર્નોમાં બી આ બધું ચાલી જાય, આ બધું આખી વેરાયટી કહેવાય, એટલે શું થાય કે એ લોકો એમાંથી કમાઈ લે. હવે છોકરીઓને ખબર ને, છોકરી તો ખુશ થાય કે ચાલ મારા 5 ના બદલે 3 મારે એટલે સારું, પણ એને નથી ખબર કે આ ઇનડાયરેક્ટલી આવી રીતે તમારી. પણ આવો તો સુરજાનજી રેર કેસમાં થતું હશે ને, કારણ કે આ કિસ્સો પકડાયો છે, આપણે એવું તો નહીં કહેતા કે આવું કિસ્સો નહીં હારવા લાગે. દરેક વખતે આવું નથી જ હોતું, પણ આવા 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 રૂરલ ના લોકો અર્બન માં, સાહેબ હું તમને કહું મારે પોતાની ઓફિસ માં આપણે પેલી પ્રાઇવેટ વર્કિંગ વુમેન હોસ્ટેલ માંથી લોકો ત્યાં રહે છે, અલગ ફ્લેટ નું સિસ્ટમ અને એમાં પીજી એ કેવા જતી કે જમારામાં કે કેવું હતું સર કે આપણે બધા અત્યારે એટલા ખુશ છીએ, તમે હું ખુશ હોઈશો કે હા હું તો મારા ઘરમાં રહું છું, હું ક્યાં પીજી માં રહું છું, મને શું પ્રોબ્લેમ થવાનો છે. પણ ભાઈ તમને મેં બધાને કહી દઉં, ના ખબર હોય તો ખબર હોવી જોઈએ તીતી, પણ ના ખબર હોય તો કે આ મોબાઈલમાં બી અત્યારે હું તમારો કોઈનો બી ઓમલ સોશિયલ એન્જિનિયરિંગ કોઈ રીતે હેક કરી ના, એમાં હવે તો થેન્ક્સ ટુ યોર સેલ્ફી કેમેરા, સેલ્ફી કેમેરા હવે વાઇડ એંગલ થઈ ગયા, પહેલા તો સેલ્ફી કેમેરા 1 તો હવે વાઇડ એંગલ આવી ગયા છે, ના સાંભળ્યા છે, પહેલા તો શું પાછળથી હતા એટલે તમે આ મૂકો તો કશું દેખાય નહીં, પણ થેન્ક્સ ટુ ધેટ તમારું ફિલ્મ ઉતરી શકે છે. અને આપણે તો બહુ સરસ આદત છે કે પહેલા બાથરૂમમાં ક્યાંય જઈએ ના, જે બાથરૂમમાં તો પહેલા મોબાઈલ આપણી જોડે જતો હોય અને નાતા નાતા આપણે વાત કરતા હોય, તમને મને ખબર છે કેટલી કરી છે, એને વાત ના કરતા હોય એટલે પેલું ગીતો સમજતા હોય, યુટ્યુબ જોતા હોય, આની ગંભીરતા ખબર નથી, આની ગંભીરતા ખબર નથી, એટલે 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 શું થાય છે કે તમને એ નહીં ખબર હોય તમારી કેટલી ફિલ્મો ઉતરે છે. કારણ કે બીજો ફેક્ટ કે એટલે અમે આના માટે તો કહીએ છીએ કે ભાઈ તમારું લેપટોપ હોય જેમાં કેમેરા હોય તો ના વાપરતો હોય એના પર ટેપ મારી દેજો. ચોક્કસ, બિલકુલ બરોબર છે, એક બધાને જ્ઞાન હોવું જોઈએ, યાર ના હોય તો સાંભળી લો, પણ હવે મોબાઈલમાં તો આપણે એવું કરાય બી નહીં, એટલે તો બેસ્ટ વે ટુ પ્રોટેક્ટ યોરસેલ્ફ કે કોઈક સારું 200-500 રૂપિયાનું પેલું એન્ટી હેકિંગ યા વાયરસ એન્ટી વાયરસ જરા નાખજો, તાકી એવું ના સમજો કે ખાલી પીજી વાળા હતા. હવે આ એવો સ્ટેજ આવી ગયો છે કે થેન્ક્સ ટુ ટેકનોલોજી, ટેકનોલોજી નો ફાયદા છે તો નુકસાન બી છે. હું આમાં થોડું વધુ એડ કરું.